મોરબીના ઝુલતા પુલ તૂટવાની ઘટના સમયનો વધુ એક વિડિયો સામે આવ્યો છે। પુલ તૂટી ગયા બાદ ત્યાં કઈ રીતે નાના ભૂલકાઓ મહિલાઓ ચીચિયારીઓ પાડતા હતા, કઈ રીતે જીવ બચાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા તેનો વિડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ સંભળાય પણ રહ્યું છે કે સ્થિતિ કેટલી ગંભીર હતી। પુલ તૂટી ગયા પછીની થોડી જ સેકન્ડો બાદનો આ વિડિયો ન્યૂઝ 18 ગુજરાતી આપણે દેખાડી રહ્યું છે, જેમાં હૃદયને કંપાવી દેનારા અવાજો અને આક્રંદ સંભળાઈ રહ્યા છે। वो है घाटो तो खरा नीचे जावानो रस्तो नथी उभरा उभरा ઈલાજી વાત કરું ને તને અહીં હું કહેતો તો કાયો હોય તો એટલો આપને બતાવી રહ્યું છે નાના ભૂલકાઓ છે, મહિલાઓ છે જેમની ચીચિયારીઓ આપ સાંભળી શકો છો। આ પુલ જ્યારે દુર્ઘટના થઈ હતી પુલનું, ત્યારે લોકો જે પાણીમાં પડ્યા હતા લગભગ 400થી પણ વધુ લોકો હશે તેવું જે અનુમાન લગાવાઈ રહ્યું છે। અને સાથે વાત કરીએ તો તેનો જે બીજો એક વિડીયો છે તે અત્યારે સામે આવ્યો છે, જેમાં પુલ તૂટ્યાની થોડી જ સેકન્ડ બાદનો આ જે વિડીયો છે, જેમાં નાના ભૂલકાઓની નાના બાળકોની મહિલાઓની જે ચીચિયારો સંભળાઈ રહી છે તેનો અવાજ આપ સાંભળી રહ્યા છો। ન્યૂઝ 18 ગુજરાતી આપને તે વિડીયો બતાવી રહ્યું છે કે જે દુર્ઘટના થઈ તેના થોડી જ સેકન્ડ બાદનો આ વિડીયો છે। આ પુલ આપ જોઈ રહ્યા છો જે પાણીમાં પડી ગયો હતો અને ત્યારબાદ લગભગ 400 જેટલા લોકો છે પાણીમાં પડ્યા છે અને તેમનો જીવ બચાવવા માટે જે ચીચિયારીઓ પડી રહ્યા છે, કેટલાક લોકો પાણીમાં તણાઈ ગયા છે તો કેટલાક લોકો તે નેટના સહારે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ચીચિયારીઓ જે પાડી રહ્યા છે, જે અવાજો કરી રહ્યા છે, જે બૂમો સંભળાઈ રહી છે તેનો જે અવાજ છે અત્યારે આપ સાંભળી શકો છો અને આપ જે પ્રકારે જોઈ શકો છો અત્યારે વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર જે વિડીયો આપ જોઈ રહ્યા છો તેમાં જોઈ શકાય છે કે પુલ જે પડી ગયો છે અને ત્યારબાદ તે પુલમાં પડ્યા બાદ લોકો પોતાનો જીવ બચાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, એક મદદ માટે જે અવાજ પુકારી રહ્યા છે અને સાથે જે ચીચિયારી સંભળાઈ રહી છે તેનો વિડીયો અત્યારે સામે આવ્યો છે। દુર્ઘટના સમયનો આ વિડીયો જેમાં નાના ભૂલકાઓ છે, નાના બાળકો છે જે ચીચિયારીઓ કરી રહ્યા છે, તેમનો જીવ બચાવવા માટે આ પુલ અચાનક જે તૂટી પડ્યો, ક્ષમતા કરતા વધુ લોકો આ બ્રિજ પર હતા અને અચાનક બ્રિજ તૂટી પડતા લોકોની જે ચીચિયારીઓ છે તે આપ સાંભળી શકો છો। હજી વાત જ કરો કે હલાવે એટલે જો આવ્યો ને હેઠો હજી વાત કરો